જય મુરલીધર વિદ્યાર્થી મિત્રો આજેના લેક્ચરમાં હું કેયુર્ધન ધુકીયા આપનું સ્વાગત કરું છું આજે પ્રશ્ન નંબર પાંચ જેમાં આપણને સૂચના આપેલી છે કે જણાવ્યા મુજબ આકૃતિમાં રંગ પૂરો અહીં આપણને અલગ અલગ પ્રકારની આકૃતિઓ આપેલી છે લંબ ચોરસના અલગ અલગ ભાગ આપેલા છે ચોરસમાં ભાગો આપેલા હશે વર્તુળમાં ભાગો આપેલા હશે એની અંદર આપણે કેટલા ભાગમાં કલર પૂરવાનો છે એ જોવાનું છે તો વિદ્યાર્થી મિત્રો પહેલું છે લંબચોરસ કે જેની અંદર આપણને પાંચ ખાનાઓ આપેલા છે અને નીચે લખેલું કે ત્રણના છેદમાં પાંચ વાદળી રંગ છે બરાબર છે કલર કયો પૂરવાનો વાદળી કલરનો તો ત્રણના છેદમાં પાંચ છે ટોટલ આપણી પાસે પાંચ ખાનાઓ છે એક બે ત્રણ ચાર અને પાંચ તો એમાંથી ત્રણ ખાનાની અંદર કલર પૂરવાનું થશે જે તમે અહીંયા જોઈ શકો છો કે આપણે ત્રણ ખાનાની અંદર કલર પૂરેલો છે કેવો કલર પૂરેલો છે તો કે વાદળી કલરનો બરાબર ત્યારબાદ છે દાખલા નંબર બે વર્તુળ એમાં આપણને પાંચના છેદમાં આઠ કયો કલર પૂરવાનો કીધો તો કે લાલ કલર પૂરવાનો કીધો ટોટલ ખાનાઓ કેટલા હશે તો કે આઠ એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ ટોટલ ખાના આઠ છે તો આઠ ખાનામાંથી કેટલા ખાનામાં રંગ પૂરવાનો ગયો તો કે પાંચના તેમાં આઠ છે તો એનો મિનિંગ એવો છે કે પાંચ ખાનાઓની અંદર કયો કલર પૂરવાનો થશે લાલ કલર તો આપણે અહીંયા લાલ કલર પૂરેલો છે ત્યારબાદ છે ત્રણના છેદમાં નવ લાલ કલર અને ત્રણના છેદમાં નવ લીલો કલર તો ચોરસ આપેલું છે એ ચોરસની અંદર કેટલા ખાનાઓ છે ગણી લઈએ તો કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ ટોટલ નવ ખાનાઓ છે તો ત્રણના છેદમાં નવ ત્રણના છેદમાં નવ બંને કલરના અપૂર્ણાંકો જે છે એ સેમ આપેલા છે એટલે એકનું આપણે સોલ્યુશન કરી લઈએ એટલે બે ના કલર મળી જાય એટલે કે ત્રણના છેદમાં નવ ટોટલ નવ ખાનાઓ છે તો એનો મિનિંગ એવો થયો કે ત્રણ ખાનાઓની અંદર લાલ કલર પૂરવાનો છે ને ત્રણ ખાનાઓની અંદર લીલો કલર પૂરવાનો છે તો અહીં તમે જોઈ શકો છો કે ત્રણ ખાનાની અંદર આપણે લાલ કલર પૂરેલો છે અને ત્રણ ખાનાઓની અંદર આપણે લીલો કલર પૂરેલો છે ત્યારબાદ છે દાખલા નંબર ચાર એમાં એક લંબચોરસ આપેલું છે જેની અંદર ટોટલ કેટલા ખાનાઓ છે તે ગણી લઈએ તો કે એક બે ત્રણ ચાર પાંચ છ ટોટલ છ ખાનાઓ છે નીચે આપણને શું આપેલું છે કે એકના છેદમાં ત્રણ નારંગી રંગ અને એકના છેદમાં ત્રણ કાળો કલર પૂરવાનો છે એકના છેદમાં ત્રણ ભાગ છે એમાં નારંગી રંગ પૂરવાનો છે અને એકના છેદમાં ત્રણ છે એમાં કાળો કલર પૂરવાનો છે તો આપણે બંને અપૂર્ણાંકો જે છે એ સીએમ આપેલા છે તો એકનું સોલ્યુશન મેળવી લઈએ એટલે બંને કલરો કેટલા કેટલા ખાનામાં પૂરવાના એ ખબર પડી છે તો કે ટોટલ ખાનાઓ કેટલા તો કે છ ગુણાકારમાં કેટલામાં ભાગ આપેલો એકના છેદમાં ત્રણ છેદ ઉડે તો કે હા ત્રણ દુ છ હજુ શું કે બે ગુણ્યા એક તો કેટલા ખાના બે એકા બે તો નારંગીરણ પણ નારંગી રંગ પણ બે ખાનામાં આવશે તો અને કાળો રંગ પણ બે ખાનામાં પૂરવામાં આવશે તો નારંગી રંગ છે એ અહીં તમે જોવો છો કે આપણે એક ખાનામાં અને બીજા ખાનામાં પૂરી નાખવાનું બરોબર છે અને કાળો રંગ છે એ ખાનામાં પૂરેલો એટલે બીજા ખાનામાં પૂરી નાખવાનું બરાબર ત્યારબાદ પાંચમું ચારના છેદમાં વીસ જાંબલી રંગ પૂરવાનો દસના છેદમાં વીસ એમાં વાદળી રંગ પૂરવાનો અને છના છેદમાં વીસ એમાં લીલો રંગ પૂરવાનો બરોબર તો ટોટલ ખાનાઓ કેટલા તો કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ ને વીસ બરાબર છે તો વીસ ખાનાઓ છે તો અહીંયા આપણને છેદમાં બધી વીસ આપેલા છે તો એનો મિનિંગ એવો કે અંશમાં જેટલા આંકડાઓ લખેલા હોય એટલા ખાનામાં કલર પૂરો અહીંયા તો જામલી રંગ છે કેટલામાં પૂરો નથી ચારમાં તો અહીંયા ચારમાં આપણે જાંબલી રંગ પૂરેલો છે ત્યારબાદ છે વાદળી રંગ કેટલા ખાનામાં પૂરવાનો દસ ખાનાની અંદર તો કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ દસ ખાનાની અંદર આપણે વાદળી રંગ પૂરેલો છે ત્યારબાદ છે લીલો રંગ એ છ ખાનાની અંદર પૂરવાનો છે તો કે એક બે ત્રણ ચાર પાંચ અને છ ટોટલ છ ખાનાની અંદર આપણે લીલો રંગ પૂરેલો છે ત્યારબાદ છે ચારના છેદમાં બાર મો ભાગ છે કાળો કલર પૂરવાનો એકના છેદમાં બે ભાગ છે એમાં લાલ કલર પૂરવાનો અને બેના છેદમાં બાર છે એમાં પીળો કલર પૂરવાનો તો લંબચોરસની અંદર ખાનાઓ ગણી લઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ નવ દસ અગિયાર અને બાર ટોટલ કેટલા ખાનાઓ છે બાર ખાનાઓ તો અહીંયા કાળા રંગમાં અને પીળા રંગમાં છેદમાં બાર આપેલા છે તો ડાયરેક્ટ ખબર પડી જશે કે કેટલા ખાનાઓમાં કલર પૂરવાનો છે બરોબર તો કાળા રંગમાં કેટલો અંશ આપેલો હતો કે ચાર ચાર ખાનાની અંદર કાળો રંગ પૂરવાનો તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે એક બે ત્રણ અને ચાર ખાનાની અંદર કાળો રંગ પૂરેલો છે અને પીળો રંગ છે એ બે ખાનાની અંદર પૂરવાનો છે તો આપણે બે ખાનામાં પીળો રંગ પૂરેલો છે એમે મેં વિચારી કે બાકી વધેલા ખાનામાં આપણે લાલ કલર પૂરી શકીએ અને સાદુ રૂપ આપીને પણ આપણે ગણી શકીએ તો ટોટલ ખાના કેટલા તો કે બાર ગુણ્યા કેટલામાં ભાગ આપેલો એકના છેદમાં બે એકના છેદમાં બે તો બે છક બાર થઈ જાય અને છ એકા છ તો ટોટલ લાલ રંગ કેટલા ખાનામાં પૂરવામાં આવશે છ ખાનામાં તો આ તમે ગણી શકો છો એક બે ત્રણ ચાર પાંચ અને છ ટોટલ છ ખાનાની અંદર આપણે લાલ કલર પૂરેલો છે છે ત્યારબાદ સાતમો દાખલો એની અંદર કેટલા ચોરસ આવેલા છે ગણી લઈએ તો કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ ટોટલ સોળ ચોરસ આવેલા છે એમાં ચારના છેદમાં સોળ વાદળી રંગ આઠના છેદમાં સોળ ગુલાબી રંગ અને ચારના છેદમાં સોળ ચીકણી રંગ બરાબર છે તો વાદળી રંગ જે છે ટોટલ સોળ ખાનાઓ છે બધાના છેદમાં સોળ છે તો અહીંયા આપણે સાદુ રૂપ નહીં આપું પડે ડાયરેક્ટ ખબર પડી જશે કેમ કે અંશમાં જે આંકડો હશે એમાં એટલા ખાનાઓની અંદર એ કલર પૂરવાનો થશે તો વાદળી રંગ છે એ કેટલા ખાનામાં છે ચાર ખાનામાં તો આપણે ચાર ખાનામાં વાદળી રંગ પૂરેલો છે ત્યારબાદ છે ગુલાબી રંગ કેટલા ખાનામાં છે આઠ ખાનામાં તો આઠ ખાનામાં આપણે ગુલાબી રંગ પૂરેલો છે જે તમે જોઈ શકો છો અને ત્યારબાદ છે છીકણી છીકણી રંગ એટલે કે લાકડા કલર એ પણ ચાર ખાનાની અંદર છે તો અહીંયા તમે જોઈ શકો છો કે ચાર ખાનાની અંદર આપણે છીકણી રંગ પૂરેલો છે ત્યારબાદ છે પીળો પીળો રંગ જાંબલી રંગ અને લીલો રંગ બરાબર છે એના અપૂર્ણાંકો છે બેના છેદમાં સોળ આઠના છેદમાં સોળ અને છના છેદમાં સોળ તો ટોટલ ચોરસો ગણી લઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર અને સોળ ટોટલ સોળ ખાનાઓ આપેલા છે આપણને તો અહીંયા બધા જ કલર જે કલરના ભાગો આપેલા છે એમાં છેદમાં સોળ આપેલા છે તો એનો મિનિંગ એવો થયો કે આપણે અંશમાં જે આંકડો જોઈ લઈએ તો આપણે ખબર પડી જાય કે કેટલા ખાનામાં આપણે કયો રંગ પૂરવાનો છે તો પીળો રંગ છે બે ખાનામાં એક અને બે ચામલી રંગ છે એ આઠ ખાનામાં એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ આઠ ખાના અંદર આપણે પૂરેલો છે અને લીલો રંગ છે એ છ ખાનામાં પૂરવાનો છે તો કે એક બે ત્રણ ચાર પાંચ અને છ તો અહીંયા તમે જોઈ શકો વિદ્યાર્થી મિત્રો આટલું સરળતાપૂર્વક આપણે કલર પૂરી શકીએ છીએ બરાબર છે